સુરત મહાનગરપાલિકા દ્વારા જૂનિયરને જર્જરિત થયેલ મિલકતોને ઉતારી પાડવાની કવાયત શરૂ કરાઈ છે, જેના ભાગ સ્વરૂપે માન દરવાજા ખાતે આવેલ ભાટાના ટેનામેન્ટને ખાલી કરવામાં આવી રહ્યા હોય. શનિવારે મિલકતમાં રહેતા 90 પરિવારોએ મકાન તો ખાલી કરી દીધા, પરંતુ હવે તેમને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટેનો મુદ્દો સામે આવ્યો છે. રિંગ રોડ ખાતે આવેલા ભાટાના ટેનામેન્ટના જૂના અને જર્જરિત થઈ ગયેલ મકાનોને ખાલી કરાવવા છેલ્લા અનેક મહિનાઓથી કવાયત કરાઈ રહી છે. જોકે મિલકતમાં રહેતા પરિવારોનો વૈકલ્પિક વ્યવસ્થાનો મુદ્દો ખૂબ પેચીદો કહી શકાય તેવો બની ગયો છે. શનિવારના રોજ ટેનામેન્ટમાં વસવાટ કરતા વધુ 90 જેટલા પરિવારો મકાન ખાલી તો કરી ગયા, પરંતુ તેમના માટે તુરંત બીજે રહેણાંક શોધવું ભારે મુશ્કેલી ભર્યું છે. જોકે આ પૈકી કેટલાક પરિવારોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ બાકીના પરિવારોને રહેવાનો મામલો ટલ્લે ચડ્યો છે. હવે જોવાનું એ છે કે તંત્ર આ પરિવારોને રહેવાની વ્યવસ્થા કરી આપે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.